આજરોજ આઝાદ દિન નિમિત્તે લખપત તાલુકા યુવક કોંગ્રેસ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ સોનલનગર તાલુકો લખપત ખાતે લખપત તાલુકા પંચાયતના વિપક્ષી નેતા સમરતદાન ગઢવીની બેઠક ખાતે લખપત તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પીસી ગઢવીના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો, જેમાં પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને કોંગ્રેસના લડાયક યુવા નેતા અંજલિબેન ગોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ અભુભાઈ હિંગોરા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ દેસુભા જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પુંજુભા જાડેજા, લખપત તાલુકા પંચાયતના વિપક્ષી નેતા સમર્થદાન ગઢવી, પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હુસેનભાઈ રાયમા, પશ્ચિમી કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી રાજદીપ દેવધર, ભુજ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ મિત જોશી, લખપત તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ આદમભાઈ રાયમા, પાનદ્રો ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ દરિયાખાન રાયમા, વેપારી આગેવાન હાજી જુસુફ શેઠ મેમણ, હાજી હારુ મેમણ, અલીભાઈ મેમણ, વડીલ આગેવાનો જ્ઞાનદાનભાઈ ગઢવી, કરશનદાન ગઢવી, સુરુભા જાડેજા, ઈશ્વરદાન ગઢવી, દિલીપસિંહ સોઢા, વિશી દેથા, જવારદાન ગઢવી, ઘડુલી ઉપસરપંચ હનીફ રાયમા, ઘડુલી એસએમસીના પ્રમુખ ગફુર રાયમા, લખપત તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઇજલાસદાન ગઢવી, હાજી શરીફ રાયમા, અનુપ ગઢવી, હારૂન મંદ્રા, અમરદાન ગઢવી, લખપત તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇરફાન હુસેન રાયમા, લખપત તાલુકા યુવા કોંગ્રેસના કાર્યકર ધનજી બાવળિયા, સત્તાર રાયમા, ઈશાક પઢિયાર, અનવર ચુડાસમા, વંકાભાઈ દેસાઈ, અબ્દુલ ચુડાસમા, જયદીપ ગઢવી, નારણજી જાડેજા, સલીમ રાયમા, સમીર દરસ, અલ્તાફ રાયમા, મામદ રાયમા સહિતના યુવા કોંગ્રેસ યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આ વિસ્તારના વડીલો કે જેમણે અંગ્રેજોનું શાસન જોયું અને જેમણે દેશની આઝાદી મળતા જોઈ તેવા વડીલ ચમાજી ગઢવી અને ચેનદાન ગઢવીનું કોંગ્રેસ પરિવાર દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. તેમજ આ પ્રસંગે પીસી ગઢવી દેશની આઝાદીનું જતન કરવા માટે સામાજિક સદભાવના, એકતા અને ભાઈચારા પર ભાર મૂક્યો. આભાર વ્યક્ત કરતા હુસેનભાઈ રાયમાએ દેશની આઝાદીમાં મહાપુરુષોનું યોગદાન અને બલિદાનને યાદ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા કાર્યકર કીર્તિદાન ગઢવી, જયદીપ ગઢવી, વિપુલ ગઢવી, મુશા ખલીફા સહિતનાઓએ જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ, સૈયદ ઇસ્માઇલ શાહ, પીપર. ભારત દેશ હજારો દિવસ 78 વર્ષ થયા, 150 દિવસો સુધી અંગ્રેજે ભારતમાં જે જુલ્મ કર્યા અને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ખાડાપુર ગફાર ખાન, સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ તમામ લોકોએ ભેગા થઈ કરી, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, તમામ યુવાનો શહીદી આપીને આપણો દેશ આઝાદ કર્યો. હવે આપણી જવાબદારી છે કે આ દેશની આઝાદી આપણે કઈ રીતે કરી શકીએ. આજે મિત્રો આપણે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. રાષ્ટ્રધ્વજ એ માત્ર કોણ કલાક નથી, સૌથી ઉપર કેસરી કલર એ શૌર્ય અને વીરતાનું, ભારતનું શૌર્ય અને વીરતાનું પ્રતિક છે. વચમાં જે સફેદ કલર હોય છે એ શાંતિ અને અમનનો પૈગામ આપે છે. નીચે જે લીલો કલર છે એ સમૃદ્ધિનો પ્રતિક છે. વચમાં જે અશોક ચક્ર છે એ રાજા અશોકની કર્તવ્ય પ્રાણતા લઈને વચમાં અશોક ચક્ર છે. અને અશોક ચક્રની અંદર 24 કિલ્લીઓ હશે, ગણી લો 24 કિલ્લીઓ. એક એક કિલ્લી એનું અનેક મહત્વ છે. અશોક ચક્રની અંદર જે 24 કિલ્લીઓ છે, દેશમાં સંયમ, શાંતિ, ભાઈચારો, બંધુત્વ, કર્તવ્યપરાયણતા, નિષ્ઠા અને ઈમાનદારીથી રાષ્ટ્રહિતમાં કઈ રીતે દેશ તરક્કી કરે એનું પ્રતિક છે. તો આપણે પીસીભાઈએ કીધું કે હું તો પીસીભાઈ એમ કહું છું કે સમાજ સેવા અને જાહેર જીવનમાં સજ્જનોની નિષ્ક્રિયતા દુર્જનોની સક્રિયતા વધારે ઘાતકો છે. આ દેશને, આ વિસ્તારને, આ ગામને કે આપણા લખપત